24 લાખમાં 82 વાર ને 28 લાખમાં 150 વારના વિલા ટાઈપ બંગલો, એ રીતે કંઈક આપણો આ રહેવાનો છે. તમારા સોસાયટીનો મેન ગેટ આ રહેવાનો છે, આપણા એના છોકરાઓ માટે ચિલ્ડ્રન પ્લે, અને આ રહેવાનો છે તમારો કંઈક અલગ જ સાઇઝનો, અલગ જ આમ કહીને તો શેપમાં તમારો પોતાનો સ્વિમિંગ પુલ. આમ જો રવિવારો કે મંગળવારની રાતે લાઈટ લપચપ આપણે કરાવી દીધી તો ચાલો શરૂ કરીએ. તો માત્ર 24 લાખમાં 82 વાર ને 28 લાખમાં 150 વારના વિલા ટાઈપ બંગલો તમારા માટે લઈને આવ્યો છું. ફૂલ ઓફ ગેટ પેક સોસાયટી છે ને, જેની રીલ્સે ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવી હતી, 3 મિલિયન ઉપર વ્યૂ ક્રોસ થઈ ગયા હતા, એનો આજે ડિટેલ્ડ વિડીયો લઈને આવ્યો છું તમારા માટે. આ સોસાયટીની નાનામાં નાની બધી ડિટેલ શેર કરું. ફૂલ ઓફ એમિનિટી સાથેનો આપણો પ્રોજેક્ટ છે ને, સેમ્પન વિલા પણ ફૂલ ફર્નિચર સાથે રેડી જ છે તમારા માટે, અને તમારા ખુદના જ વિલામાં રહેવાનું છે, તમારું પર્સનલ સિનેમા ઘર. તો રાહ નથી જોવી, આ વિડીયોને શરૂ કરીએ. એન્ડ સુધી જોજો, બધી ડિટેલ્સ આપી દઉં છું. તો ચાલો શરૂ કરીએ. તો શરૂઆત શરૂથી જ કરીએ, એ રીતે કંઈક આપણો આ રહેવાનો છે તમારા સોસાયટીનો મેન ગેટ. અહીંયાથી તમારી કાર એન્ટ્રી થઈ જશે, અહીંયાથી પર્સનલ હ્યુમન એન્ટ્રી આપેલી છે, અને સાઈડમાં તમને સિક્યુરિટી કેબિન આપેલી છે કે જે તમારે અહીંયા ટૂંકમાં કહો તમારા સિક્યુરિટી પર્પઝ માટે આપેલી છે. પ્લસમાં હજી સિક્યુરિટી વાત કરું તો આખી સોસાયટીમાં તમને જોવા મળી જશે, સીસીટીવી કેમેરા ફૂલ ઓફ સર્વેલન્સ જોવા મળી જશે. હવે અંદર આવતા રહ્યો, અંદર આવતાની સાથે જ તમને એકદમ સામે જોવા મળી જશે આ મોટો બધો રોડ. સોસાયટીની આપણે એક એક ડિટેલ એક્સપ્લોર કરીએ. આપણી ફર્સ્ટ રો, સેકન્ડ રો અને થર્ડ રો, એ 3 રોમાં આપણી આ સોસાયટી ડિઝાઇનર કહીને તો પાર્ટેશન પાડવામાં આવેલા છે. આ પહેલી શેરી છે જ્યાં 150 વારના વીકેન્ડ વિલા અવેલેબલ છે, એની પાછળ 82 વાર, વચ્ચે આખો એમ્યુનિટી સેક્શન આપવામાં આવેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને બતાવીશ આ કોર્નર બંગલો જે તમને એક્ઝેક્ટ સામે દેખાય છે. 150 વાર જગ્યામાં 3 BHK પ્લાનિંગ કરવામાં આવેલું છે, એકદમ વિલા જેવી ફિલિંગ આવે એ જ રીતનો કંઈક આપણો કોન્સેપ્ટ છે. તો ચાલો તમે અંદર આવતા રહી. આખા ગ્રીન કોન્સેપ્ટથી આપણે બનાવેલો છે, બધે તમને આમ જોઉં તો ટ્રીઝ જોવા મળી જશે. આપણી મેન શેરી રહેવાની છે, સામે સામે બે લાઇનમાં બધા વિલાસ જોવા મળી જશે, અને આટલો વાઇડેસ્ટ તમને કહું તો તમારી ખુદની આપણે કહીને તો શેરી જોવા મળી જશે. ગામડામાં હોય ને એ રીતની મોટી મોટી વાઇડેસ્ટ શેરી છે, અને એ જ રીતના કાંઈક મોટા મોટા ફ્રન્ટ આપેલા છે. આપણો કોર્નર વ્યૂ છે, પણ કોર્નર લ્યો કે એની પછીનો લ્યો, 150 વાર જગ્યા તો મળવાની જ છે, અને આ ફ્રન્ટ જે મોટો છે એની મજાય મળવાની છે. કોર્નરમાં ખાલી એક ગોલાઈ આવી છે. અંદર આવશો ને મેન ગેટથી તમે એન્ટ્રી કરો એટલે અંદર આવો ત્યારે તમને જોવા મળશે પહેલાં આગળની બાજુનું તમારું આવડું મોટું લાર્જ ફળિયું તમને જોવા મળી જશે, જ્યાં તમને અંડર વોટર ટેન્ક છે અને પર્સનલ બોર આપેલો છે. અને આ રહેવાની છે સાઈડ 150 વારમાં છે ને, આ જ મજા છે. 150 વારમાં વિલાની સાઈડમાં પણ તમને આટલું મોટું પાર્કિંગ એરિયા જોવા મળી જશે. એક્ઝેક્ટ કોર્નરમાં તમે જોવો ને તો આખો વ્યૂ જોવા મળી જશે. તમારી કાર પાર્ક થઈ જશે, તમારે સિટિંગ માટે ઝૂલો ગોઠવો એ બધી વસ્તુ અહીંયા આરામથી સીટ આઉટ થઈ જશે. અને આને કહેવાય આપણે બેકયાર્ડ એરિયા, વિલાની પાછળનો એરિયા જ્યાં વોશ એરિયા તરીકે તમે યુઝ કરી શકો છો, કે વોશિંગ મશીનના પોઈન્ટ્સ કે નાનું મોટું બીજું ઘરનું કામ હોય તો બધી વસ્તુ કરી શકો છો. અને આ બેકયાર્ડ એટલે તમારા માસ્ટર બેડરૂમના માંથી તમને આની એન્ટ્રી જોવા મળી જશે. પરંતુ આપણે ફ્રન્ટ સાઈડથી પહેલાં ગેટેડ એન્ટ્રી જોઈએ. લિવિંગ રૂમ, કિચન રૂમ ને ઉપરના બે રૂમ, આ રીતનો આપણો કોન્સેપ્ટ છે. પરંતુ વિલામાં જે ઓપન સ્પેસ મળવી જોઈએ, જે આજુબાજુમાં હરિયાળી મળવી જોઈએ, જે હવા ઉજાસ મળવી જોઈએ, એના માટે વિલા જાણીતો હોય છે. તો 150 વારમાંથી હું કહું તો અડધી જગ્યા તો આપણે પાર્કિંગ સ્પેસમાં જ કાઢી નાખી છે કે તમને અહીંયા ઓપન જોવા મળે, ફળિયા ટાઈપ જોવા મળે. હવે મેઇન ગેટથી એન્ટર કરશો ને એટલે તમને આ રીતનો કંઈક તમારો લિવિંગ એરિયા જોવા મળી જશે. અત્યારે આપણે ફૂલ ફર્નિચર, મતલબ જે નોર્મલ ફર્નિચર સાથે આને સેમ્પલ હાઉસ બનાવેલું છે. એલ શેપમાં મોટા બધા સોફા, વચ્ચે સેન્ટર ટેબલ, સામે ટીવી યુનિટ માટેની જગ્યા આપેલી છે. આ બાજુ તમને સીડીથી ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ જોવા મળી જશે, અને આમ કહું તો થોડું પ્રાઇવેટલી સેપરેટેડ કિચન અંદર જોવા મળી જશે. અને આમ કહું તો સારી એવી સ્પેસમાં છે. વિલામાં આ બધી વસ્તુ ખાલી આપણે થોડાક દિવસ રોકાવા માટે, કંઈક આમ હોલિડે સ્પેન્ડ કરવા માટે, કંઈક સારો સમય સ્પેન્ડ કરવા માટે અને શાંતિ મેળવવા માટે આવતા હોય છે, એટલે એના માટેનું એની સફિશિયન્ટ સ્પેસ સાથેનું કિચન જોવા મળી જશે. પ્લેટફોર્મ ઉપર તમે આ રીતનું ફર્નિચર કરાવી શકો છો. ફ્રીજ રાખવા માટેની જગ્યા અહીંયા પણ છે, ફ્રીજ રાખવા માટેની જગ્યા અહીંયા પણ છે. નાનો મોટો ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છો. સ્પેશિયસ સેન્ટર કિચન આપેલું છે કે જ્યાં ઘરના લેડીઝ કદાચ કામ કરતા હોય તો લિવિંગ રૂમથી થોડુંક સેપરેશન થઈ જશે, એ રીતનું કંઈક પાર્ટેશનની બધું આપેલું છે. તો છે ને જોરદાર એકદમ કિચન, પ્લસમાં શેડી રૂમ નીચે પણ આપણે આપણો સ્ટોરેજ બનાવી દીધો છે કે કંઈ વધારાની વસ્તુ બજામાં પડી છે ને એ રીતની તમારે રાખવાની થાય તો તમે રાખી શકો છો. પાછળની બાજુ આપણો પહેલો બેડરૂમ, આ રહેવાનો છે આપણો ફર્સ્ટ બેડરૂમ, જે એસજીટી બેડ સેટઅપ કરીને આપેલો છે. તમે જોઈ શકો બેડ રાખેલો છે. આ બાજુ વોડ્રોફ માટેની જગ્યા આપી દીધી છે, જે આ રહી તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. આખું ફર્નિચર કરવામાં આવેલું છે.
અહીંયા તમને જોવા મળી જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે જોવા મળી જશે. આ બાજુ આવતા રહ્યો તમને, ડોરની પાછળ જ આપણે ડિઝાઇન કરેલું છે તમારા માટે. તો ડ્રેસિંગ એરિયા અહીંયા આખો એકો સેટઅપ કરીને આપી દીધો છે, એ રીતનું છે ને. આ જ ગેટમાંથી તમને એન્ટ્રી મળશે તમારા પાછળના વોશ એરિયાની કે તમારા સાઈડના આખે મોટા આપણે જે આ હતો ને ઓપન સ્પેસની બધી એન્ટ્રી તમને અહીંયાથી એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. હવે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં એક તો છે માસ્ટર બેડરૂમ, પરંતુ બીજું છે તમારું વિલાની કહે ને તો સૌથી સ્પેશિયલ એમિનિટીઝ, એટલે કે તમારું ખુદનું પર્સનલ થિયેટર. તો ચાલો ઉપર આવો. હવે વાત કરી ફર્સ્ટ ફ્લોર ઉપર સેકન્ડ બેડરૂમ એટલે કે માસ્ટર બેડરૂમ કંઈક તમારો આ રીતનો રહેવાનો છે. અહીંયા આરામથી સરસ મજાનો મોટો બેડ પ્લેસ થઈ ગયો છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે, સામેની બાજુ વોર્ડ્રોબ પ્લેસ કરીને આપી દીધો છે, અને કંઈક નાનું મોટું અમે સેમ્પલમાં આ રીતે લાઇટિંગ કરેલું છે. આ રહ્યું તમારું બીજું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ, સારી એવી સાઇઝમાં છે, એમ તો કંઈ ના ના પડી શકાય. બ્લેક ને વ્હાઇટ ટાઇલ્સ નાખી દીધી છે, બધા ફિટિંગ આપી દીધા છે, અને આમ કયો તો ઓકે ઓકે છે. તમારે અહીંયા રહેવા માટે કે એન્જોય કરવા માટે આવવું હોય તો એ રીતની બધી સુવિધા તમને અહીંયા આપી દીધી છે, એ રીતનો રૂમ છે. ને ઓલી બાજુ તમને જોવા મળી જશે તમારા બાલ્કનીનો એક્સેસ, એટલે એ પણ થઈ ગયું. અને હવે આવતા રહ્યો તમે આ ત્રીજા રૂમ કયો, જાણે કે તમારું પર્સનલ થિયેટર. ડેવલપરે તો અહીંયા પર્સનલ થિયેટર ડિઝાઇન કરીને આપેલું છે, કારણ કે વીકેન્ડ વિલામાં બે રૂમ ઇનમ થઈ જાય, પરંતુ જો તમારે ત્રણ રૂમની રિક્વાયરમેન્ટ હોય તો ત્રણ રૂમ બની જશે. રૂમ ના બનાવો તો આવી રીતના કંઈક તમને સરસ મજાનું થિયેટર પણ સેટઅપ અમે કરીને આપીશું. પાછળ પ્રોજેક્ટર માટેની જગ્યા, આગળ આવડી મોટી સ્ક્રીન, અને આ રીતે કંઈક 10-12-15 જણા બેસીને સરસ મજાનું મૂવી એન્જોય કરી શકો ફૂલ ફેમિલી સાથે, એ રીતનું કંઈક સેટઅપ આપવામાં આવેલું છે. તો આ છે આપણું પર્સનલ થિયેટર. હવે વાત કરીએ સોસાયટીની કોમન એમિનિટીઝની. આવતા રહ્યો. હવે તો આપણે આપણા સેમ્પલ વિલાની બહાર નીકળીને આમ શેરીમાં તમે થોડાક અંદર આવો ને, એટલે આપણી સોસાયટીની પહેલી એમિનિટીઝ એટલે કે તમારું ગાર્ડન, નાના છોકરાઓ માટે હિંચકા લપસ્યા એટલે કે ચિલ્ડ્રન પ્લે એરિયા. જો અહીંયાથી બતાવી દો પહેલાં તમને, આ રહેવાનો છે આપણા નાના છોકરાઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા. સરસ મજાનો હિંચકા લપસ્યા, નાની મોટી બધી ઇક્વિપમેન્ટ સાથે રમત ગમતના સાધનો મૂકેલા છે. એનાથી આગળ આપણે આવતા રહીને એટલે સિનિયર સિટીઝન માટે, આપણા મમ્મી પપ્પા માટે અને આપણા જેવા લોકો ને રોમેન્ટિક કપલ હોય ને એના માટે સરસ મજાની બેસવાની જગ્યા એટલે ગાર્ડન એરિયા અહીંયા તમને જોવા મળી જશે, જ્યાંની એન્ટ્રી બે બાજુની અહીંયાથી છે. આ રહેવાનું છે તમારું સોસાયટીનું કોમન ગાર્ડન. સરસ મજાના ઝાડ, ફૂલ, પાન, પાંદડા બધું વ્યવસ્થિત ડેવલપ કરીને આપેલું છે, અને સારું એવું મેન્ટેન પણ તમને જોવા મળી જશે. આ બે એમિનિટીઝ આપણે જોવા મળી જશે આપણી પહેલી શેરીમાં, અને આ બેની એન્ટ્રી જોવા મળી જશે તમને આ રીતે. હવે જીમ, ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ એવી ઘણી બધી એમિનિટીઝ પાછળની બાજુ છે, તો આપણે તઈ બાજુ જઈ આવી. ચાલો આવતા જઈએ. હવે આ ગેટ તમારા વિલાનો નથી, આ એમિનિટીઝ સેક્શનની અંદર જવા માટેનો ગેટ છે, જ્યાંથી તમે અંદર આવો એટલે પાછું થોડુંક નાનકડું મોટું ગાર્ડન આ બાજુ જોવા મળી જશે. બાકી આ બે ત્રણ દાદરા ચડવા પડશે, પણ એમાં કાંઈ તકલીફ નથી. જો આવી સારી એમિનિટીઝ મળતી હોય, અહીંયા નાનો સિટિંગ ગઝેબો તમે ડિઝાઇન કરી શકો છો સોસાયટીવાળા બધા ભેગા થઈ, પછી બધું તો બિલ્ડર આપણે કેટલું કરીને આપે. અને આ રહેવાનો છે તમારો કંઈક અલગ જ સાઇઝનો, અલગ જ આમ કહીને તો શેપમાં તમારો પોતાનો સ્વિમિંગ પૂલ. અહીંયા ચિલ્ડ્રન સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરેલી છે. આજે મોટો બધો દેખાય આપણા બધા માટે છે, ગમે એ હોય તમે તમારા ધુબાકા મારી શકો છો આરામથી. અને આ ડોરની અંદર આવો એટલે પાછો આપણો અલગથી એમિનિટીઝ સેક્શન શરૂ થાય છે. આપણો જનરલ રિસેપ્શન એરિયા તમને અહીંયા જોવા મળી જશે. ત્યાંથી પછી બહાર આવીએ તો એકવાર થોડોક સ્વિમિંગ પૂલને આપણે નજીકથી જ જોઈ લઈએ. આવતા રહ્યો. તો આ લુક સાથે તમને આખો સ્વિમિંગ પૂલ જોવા મળી જશે. ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે, પ્લસમાં સ્વિમિંગ પૂલની બાજુમાં પણ જે જગ્યા વધી છે જે સોસાયટીની વચ્ચેની છે, તો અહીંયા પણ આપણે ગાર્ડન આ રીતનું ડિઝાઇન કરીને આપેલું છે, જ્યાં પણ તમારો નાનો મોટો ફેમિલી ફંક્શન હશે કે બીજી કાંઈ અધર એક્ટિવિટીઝ હશે બધું અહીંયા થઈ જશે. હવે 24 લાખ ને 28 લાખ રૂપિયામાં વિલા આપે, આવડી મોટી એમિનિટીઝ આપે, આવી મોટી સોસાયટી આપે, બીજું તો શું છે, હવે લૂંટી થોડા લેવાના હોય અંદર આવતા. હવે સ્વિમિંગ પૂલ એરિયાથી તમે આ બાજુ અંદર આવો ને એટલે પહેલાં આ બાજુ વળી જ જાજો સીધા, બરોબર આ બાજુ તમને જોવા મળી જશે આ સાઇઝનું તમારું પર્સનલ જીમ. જીમમાં એસી છે, જીમમાં સારો એવો વ્યૂ છે કોર્નરનો, અત્યારે કર્ટન્સ મારેલા છે, બાકી થોડાક ઇક્વિપમેન્ટ્સ આપણે નાખેલા છે, જરૂર હશે તો હજી વધારે આપણામાં ઇક્વિપમેન્ટ્સ પણ નખાવી આપશું. અને અહીંયા સરસ મજાના મિરર આપેલા છે, તમે જોઈને વર્કઆઉટ કરીને ફિટ રહેવાનું, કારણ કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા. એનાથી આગળ આવો એટલે સામેની બાજુ જીમ કરીને કસરત કરીને થાકી ગયો ને પછી સાંજે ચિલ કરવા માટેનો એરિયા જોતો ને, તો એ છે આપણો આ એરિયા તમને જોવા મળી જશે. આમ જો રવિવારો કે મંગળવારની રાતે લાઇટો લપ જબાબ આપણે કરાવી દીધી,
એ રીતનો કંઈક અહીંયા તમને પાર્ટી હોલ જોવા મળી જશે. ચારે બાજુ સરાઉન્ડ સ્પીકરની વ્યવસ્થા આપેલી છે. નાની મોટી ગેમ્સ રમી શકો છો. બર્થડે પાર્ટી હોય તો તમે આરામથી ઓર્ગેનાઇઝ કરાવી શકો છો. એમ્પ્લીફાયર સ્પીકર બધું તમને અહીંયા જોવા મળી જશે. એ રીતનો આપણો આ રહેવાનો છે પાર્ટી હોલ. હવે જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર તમારા છોકરાઓ માટે આ સાઇઝના હોલમાં કંઈક બધી ગેમ ઝોન બનાવવામાં આવેલો છે. અહીંયા તમારા છોકરાઓ નાની મોટી બધી ગેમ્સ રમી શકે એ રીતની અહીંયા ગેમ્સ મૂકવામાં આવેલી છે. સારી એવી સ્પેસ છે. ટેબલ ટેનિસ અને શું કહેવાય ઓલા લાલ પીળા દડા રાખીને એ કેરમ છે, ચેસ છે, અને આવડો મોટો અને આપણે કમ્યુનિટી હોલ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. આ બધી ગેમ્સને ફોલ્ડ કરીને રાખીને તમે અહીંયા સારા એવું ફંક્શન પણ ડિઝાઇન કરી શકો છો. અને આખું કાચનું બનાવેલું છે, લવા ઉજાસ રહેવાનો છે. સામેની બાજુ આપણો એમેન્ટ્રી સેક્શનનો આ વ્યૂ રહેવાનો છે. તમે જોઈ શકો છો આ મોટી બધી ગેલેરી અહીંયા બનાવવામાં આવી છે. બાલ્કની તરીકે ત્રણ સાઈડથી ઓપન છે. સાંજના સમયે તમે અહીંયા પણ આરામથી સીટ આઉટ કરી શકો છો. તો આ હતો આપણી આજની આ વીકેન્ડ વિલાની સોસાયટીનો એમિનિટી સેક્શન એરિયા. ગઈમો ને હાથ જો કહેજો. તો દર્શક મિત્રો, આ હતો આપણો વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ, જ્યાં 24,28,00,000માં 82 વાર ને 150 વારના લગ્ઝરિયસ મોટા મોટા વિલા વિથ ફૂલ ઓફ એમિનિટી સાથે તમને ઓફર કરવામાં આવે છે. પરંતુ એડ્રેસ ખાસ કરીને નોંધી લેજો. આ વિલા આવેલા છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિરની પાછળની બાજુ. વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે તમારે હેરાન થવાની જરૂર નથી. સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. કોઈ પણ ડિટેલ જોતી હોય કે સાઇટ વિઝિટ બુક કરાવી હોય, જસ્ટ એક કોલ કરી દેજો. તમારું બધું સેટલ આઉટ અને શેડ્યુલ કરી આપવામાં આવશે. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.